咁咧下做可能啊，收尾有嘅，咁系啊，系咪？তো সিধান মকে হেললে তাই কোন আলো চলে এখন দুইয়া খুলু দিয়া আলো আন্দাজ আছে লাগা তো অন্দর কোয়া আলো নে লেবে মারি পড়া আছে দাদা আমি তো ঘুম নি পড়া আছে সামনে আতাল মার আছে নি বেরো বড়াও না কেমন જે મંતવ્ય છે ને બધું એ પેલા સંતો બેઠા ને બધા એમનું ઇન્ટરવ્યુ આપણે બધું શરૂઆત કરી છે ડીપ માં બહુ અંદર નહીં જોડતા પેલું નામ બોલો બહાર બધું નહીં બોલે એ તો તમારે સ્ટોપ કરી દેવું એવું આપણે અડી જાય ઈશાન લગી નથી પણ નિશોલ ભાઈ જોડવા બોલા ખુલ્લી છે ત્યાં તપો ખુલ્લી સમાજી ને તપો જોડે શ્રી બાબા રામ
શું આપનું નામ? મનોજભાઈ પટેલ. મનોજભાઈ, અહીંયા આગળ રૂણ ગામની અંદર મંદિર છે, શું મહિમા છે? બાબારામ મહારાજ થઈ ગયા, એમને અહીંયા 24 વર્ષ તપસ્યા કરી અને એમને કાશીની અંદર પણ તપસ્યા કરેલી અને અત્યારે આ એમનું આ દેવસ્થાન અહીંયા ગણાય છે. અને આ ઋણ ગામ છે, અહીંયા ટીકીબાઈ પણ એમની સાથે તપસ્યા કરેલી, એમનું અહીંયા સમાધિ સ્થળ છે. અને ધર્મની બેન હતા કીકીબાઈ. અને બાબારામ મહારાજનું સમાધિ સ્થળ અહીંથી 5 કિલોમીટર દૂર દેવા ગામે આવેલું છે. અને બંને જગ્યાએ આજે આમનો બાબારામ મહારાજનો પુણ્યતિથિ મહોત્સવ છે. અને આ મંદિરની સ્થાપના 1585થી થયેલી છે અને વર્ષોથી દર વર્ષે આ પુણ્યતિથિ મહોત્સવ આ ભાદરવા સુદ 5મના રોજ દર વર્ષે અહીંયા ઉજવણી થાય છે. અહીંયા ધજા બદલવામાં આવે છે અને આ મંદિરની સ્થાપનાનો દિવસ પણ ગણાય છે. મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પુણ્યતિથિ મહોત્સવ નિમિત્તે અહીંયા જબરજસ્ત મેળો ભરાય છે અને દર વર્ષે આજુબાજુના ગામોના વિસ્તારમાંથી ખૂબ હજારો માણસોની પબ્લિક અહીંયા આવે છે, દર્શનાર્થે દર્શન કરે છે અને મેળાનો મહિમા પણ માણે છે. અને અહીંનું ખાસ એક મહત્વ છે કે આ પુણ્યતિથિ મહોત્સવ નિમિત્તે અહીંયા ખીચડી કઢીનું આયોજન કરવામાં આવે છે. અને જે પણ દર્શનાર્થી ખીચડી કઢી આરોગે છે એમને એક વર્ષ સુધી બિલકુલ તાવ નથી આવતો. એ ખાસ અહીંયાનો આ એક જીવતો જાગતો પ્રત્યક્ષ પરચવ સમાન છે. અને આ બાબારામ મહારાજ અહીંયા દર્શનાર્થી અને હરિભક્તોને એમની બાધા માનતા કઈ રાખે તો એ પણ પૂર્ણ કરે છે. અહીંયા જે જ્યોત એમના દિવ્ય ચક્ષુથી જ્યોત પ્રગટાવેલી છે અને એ જ્યોતના ઉપર છત્ર આવેલા છે અને એમાં જ્યોતની મેસ બિલકુલ નથી થતી. એ પણ એક અત્યારે આ કળિયુગની અંદર એક પ્રત્યક્ષ પરચા સમાન છે. શું નામ છે આપનું? ધર્મેન્દ્ર. ક્યાંથી આવો છો? સુરત. અહીં શું મહિમા છે મંદિરનો? આ મંદિરનો એક મહિમા છે, અખંડ જ્યોત વિશ્વ જ્યોત તરીકે અત્યારે પ્રસિદ્ધ છે પૂરા વિશ્વમાં. એક એનો બહુ જ મોટો મહત્વ છે, ઋણથી માંડીને આ દેવા સુધીનું. હવે અમારી એક આસ્થા કંઈક વર્ષોથી જોડાયેલી છે અમારા પરદાદાથી. હું અત્યારે લગભગ છેલ્લા 30 વર્ષથી મંદિરમાં સેવા આપીએ છીએ અને આ દર્શન કરીએ છીએ. અમારી સાથે ઘણા બધા સુરતના જે સેવકો છે એ પણ સાથે આવે છે. ના, ઋષિ પાંચમનું એક મહત્વ છે કે આ ઋણ ગામમાં બાર ગામના જે રહેવાસીઓ જે એના જે સેવકો છે એ આ પ્રસાદીનો મહત્વ સારી રીતે સમજે છે. ખીચડી કઢીનું જે પ્રસાદી લેવાથી આપના જે વર્ષનો જે કોટો છે, જે શારીરિક માનસિક, એ પ્રસાદી લેવાથી દૂર થાય છે. એક આ ખીચડી કઢીનું એક સૌથી મોટો મહત્વ છે. ને વર્ષોથી હું જોતા આવું છું કે આ જે મંદિરનું જે મહત્વ છે એનું અસ્તિત્વ આજથી લગભગ 500 વર્ષથી એનું અસ્તિત્વ અત્યારે પણ અખંડ જ્યોત તરીકે એને ઓળખીએ છીએ, જે પૂરા વિશ્વમાં અત્યારે જાણીતું છે. જય બાબારામ. પેલો બીજો મત્સ્ય ને કુર્મ.
હરિયો. અહીંયા રૂણ ગામે સંત બાબારામ, જે સંત બાબારામ અહીંયા તપસ્યા કરેલ અને જે અહીંયા જે મંદિરની સ્થાપના કરેલ છે, આ નિષ્પંકી નારાયણ જે વિષ્ણુ ભગવાનના નવ અવતાર થઈ ગયા અને દસમો અવતાર જે કલ્કી થવાનો છે, એ નિષ્કલંક ભગવાનની આરાધના અહીંયા થાય છે અને અહીંયા 32 ભોજનનો પ્રસાદ અહીંયા ધરાવવામાં આવે છે અને શ્રાવણ સુદ બીજથી ભાદરવા સુદ બીજ સુધી નિયમિત પૂજા કરવામાં આવે છે અને 32 ભોજનનો પ્રસાદ અહીંયા બ્રહ્મા વિષ્ણુ મહેશ અને આદ્યશક્તિ અને આદ્યનારાયણ આ પંચદેવને ધરાવવામાં આવે છે અને આ પૂજા સ્થળ છે અને નિત્ય અહીંયા આરતી દર્શનાર્થી હરિભક્તો આવે છે અને ધન્ય થાય છે. પટેલ શુભમ જયંતિભાઈ. શુભમભાઈ શું કહે છો? બાબારામ મહારાજ અમારા અહીંયા આગળના ગુરુ ગણાય છે અને એમનું અહીં સમાધિ સ્થાન છે. એ 24 વર્ષ દોડીને પોન ખાઈને એમણે તપ કર્યું હતું. જે 12 વર્ષ એમણે લીલો પોન તોડીને કર્યું હતું તે એમના ગુરુએ એમના આઈને મોથામાંથી વાર ખેંચ્યા. તો એમને એવું પૂછ્યું કે વાર ખેંચ્યા છે, તમને જે ઈજા થઈ છે તો આ દોડીના છોડને કેટલી ઈજા થતી હશે? તો એમણે બીજા 12 વર્ષે દોડીના જે નીચે પડેલા પાન હતા એ ખાઈને એમણે 24 વર્ષ તપ પૂરું કર્યું. સુનમ તમારું? રમણભાઈ નાથાભાઈ પટેલ. શું કહેશો? હા, અમારા ગામમાં જે બાબરામનો મેળો ભરાય છે ને, એ 24 વર્ષ તપ કરેલો, જે એ લીમડો પડી ગયો અત્યારે ત્યાં આગળ બાબરામે 24 વર્ષ તપ કરેલો. એમાં 12 વર્ષ લીલો દોડીનો પણ ખાઈને બેઠેલા ત્યારે એમના ગુરુ આવે ને ઇમામ સાહેબ આવા, એમણે વાર ખેંચ્યા. એટલે વાર કેમ? કે તમે આ દોડીનો પોનને તોડો છો તે એમને ખ્યું થતું છે. તો 12 વર્ષ સૂકા પોન ખાઈ અને તપ કર્યું, એમાં 24 વર્ષ તપ કર્યો. અને જે કોઈ આવે સેવક અને એના મનથી બાધા રાખે તો એનું કામ સફળ થાય. સાડા 8 વાગે ટોટલી લિંક ચેનલ ઉપર ને પણ અમારા રસોઈ તમારે રેલવે નો થાય તાર ફોન કરવો પડશે. સંત બાબારામ મહારાજ ની જે 700 વર્ષથી અખંડ જ્યોત ચાલુ છે, અહીં કઢી ખીચડી જે ખાય એ દિવસે એમને આખું વર્ષ તાવ આવતો નથી, એવી માન્યતા છે વર્ષો જૂની અમારા ઘડિયા વખત ની. કેટલા ભક્તો લાભ લે છે? ભક્તો હજારો ની સંખ્યામાં ભક્તો આવે છે અને કઢી ખીચડી નો લાભ લે છે અને કઢી ખીચડી દર વર્ષે 80-90 કઢી ખીચડી નો પ્રસાદ પતી જાય છે.